મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ધોરણ 4માં જે પુનરાવર્તન ભણતા હતા, તો પુનરાવર્તનની અંદર જે આપણે શીખ્યા હતા કે એક શબ્દનું જે વાક્ય બનાવવાનું કહે તો એક શબ્દ ઉપર આપણે કેમ વાક્ય બનાવવું, પછી આવશે બે શબ્દો આપણને આપેલા હોય તો બંને શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવતા શીખ્યા હતા. તો હવે આપણે આગળ જોવાનું છે નિબંધ કઈ રીતે લખવો. તો આપણને નિબંધ આપેલો છે કે કોઈ એક વૃક્ષ, તમને મનગમતા વૃક્ષ વિશે તમારે નિબંધ લખવાનો છે. એટલે કે એની અંદર આપણે 5-7 વાક્યો લખવાના હોય છે કે એ વૃક્ષ વિશે આપણે થોડું કે જે આપણે વાવીએ છીએ અને આપણે જે વૃક્ષો બચાવવાની વાત છે એ વિશે આપણે વાક્યો લખવાના હોય છે, એના વિશે નિબંધ કહીએ તો પણ ચાલે. હવે તો આપણે હવે એની વિશે નિબંધ લખવાનો રહેશે અને 5-7 વાક્યો જે છે એ લખવી. તો આપણે હવે એની અંદર પ્રવૃત્તિની અંદર જે પુનરાવર્તન આપણને આપેલું છે, પુનરાવર્તન એક, એની અંદર જે 5-7 વાક્યો લખવાના છે તો આપણે 5-7 વાક્યો લખીએ અને આગળના પ્રશ્નો જે આપેલા છે એ પ્રશ્નો વિશેની ચર્ચા કરીએ. તો ચાલો આપણે લખતા જઈએ. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈ ગયાની જેમ કે કોઈ વસ્તુ આપણને લીધી હોય, બરાબર છે, આપણને એમ કે તમે તમારી સ્કૂલ જે તમે ભણો છો તે વિશેના 5-7 વાક્યો લખો, તો આપણે આપણી સ્કૂલ વિશે જે વસ્તુ આપણે જે એ વસ્તુ આપણે લખી શકીએ કે અમારી સ્કૂલમાં બેંચ છે, અમારી સ્કૂલમાં દરરોજ અમે નિયમિત જઈએ છીએ, ત્યાં સરસ ભણાવે છે, ત્યાં અમે દરરોજ સરસ મજાનું લેશન કરીને લાવીએ છીએ, પછી અમારા વર્ગ શિક્ષકનું નામ આ છે, જે હોય એ આપણે લખીએ છીએ, બરાબર. તો આ રીતે હવે આપણે અહીંયા આગળ તમને ગમતા વૃક્ષની વિશે 7-8 વાક્યો લખવાના છે. તો તમને જે વૃક્ષ ગમતું હોય, કે તમને આંબો ગમતો હોય, તમને લીમડો ગમતો હોય, તમને જે વૃક્ષ ગમતો હોય, આસોપાલો ગમતો હોય, બરાબર, તો જે તમને ગમતો હોય, વડલો ગમતો હોય, તો આ રીતે તમે એના વિશે 5-7 વાક્યો લખવાના છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયા આગળ લીમડા વિશેનું લખવાનું છે. તો અહીંયા આપણે લખતા જઈએ તો સૌપ્રથમ આવશે કે પહેલાં શું લખવાનું, પહેલાં ટાઇટલ આપવાનું લીમડો, બરાબર, શું આપવાનું, લીમડો એવું ટાઇટલ આપવાનું છે. તો લીમડા એવું નામ આપી અને પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો નીચેની લીટીમાં તમારે લખવાનું કે લીમડાનું વૃક્ષ બધે જ જોવા મળે છે. તો પહેલું વાક્ય થયું, બરાબર, તો પહેલું વાક્ય તમારે લખવાનું કે લીમડાનું વૃક્ષ બધે જોવા મળે છે. પછી બીજું વાક્ય લખવાનું, લીમડાના પાન કડવા હોય છે, બરાબર, બીજી લીટીમાં લખવાનું, લીમડાના પાન કડવા હોય છે. પછી આવશે ત્રીજું વાક્ય લખવાનું નીચેની લીટીમાં, તો ત્રીજા વાક્યમાં આવશે લીમડાની છાયા મીઠી હોય છે, એટલે કે લીમડાનો છૈયો હોય છે એ મીઠો લાગે છે. પછી આવશે નીચેનું બીજું વાક્ય લખવાનું નીચે, તો નીચે લખવાનું કે લીમડાની ડાળીનું દાંતણ તરીકે વપરાય છે, લીમડાની ડાળી દાંતણ તરીકે વપરાય છે. તો પછી આવશે નીચે લખવાનું વાક્ય, પછી આવશે બીજું વાક્ય, લીમડાનો મોહર ઔષધ તરીકે વપરાય છે, એટલે કે જેને મોર આવે છે ચૈત્ર મહિનામાં જે મોર આવે છે એનો મોરનો ઉપયોગ શું થાય છે, તો મોરનો ઉપયોગ જે લીમડો હોય છે એનો ઉપયોગ શું થાય છે, તો ઔષધિ તરીકે એટલે કે દવા તરીકે ઉપયોગ થાય છે. એ જો મોર આપણે ખાઈએ તો આપણને બીમાર પડતા નથી એવી એવું હોય છે, તો એનો આપણે ખાવા જોઈએ. પછી આવશે નીચેનું વાક્ય લખવાનું છે કે લીમડાની લીંબોળીમાંથી તેલ મળે છે, શું મળે છે, લીમડાનું જે ફળ કહેવાય એ શું હોય છે, લીંબોળી, બરાબર, તો લીંબોળીમાંથી તેલ મળે છે, એટલે કે લીમડાનું તેલ બને છે. પછી આવશે લીમડાનું લાકડું ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે, એટલે કે અહીંયા આગળ આપણને કીધું છે કે લીમડો છે એનું લાકડું હોય છે, લાકડું, બરાબર, એટલે એનો વૃક્ષનું જે લાકડું મળે એ લાકડાનો પણ ઉપયોગ થાય છે. તો લાકડું આપણે ફર્નિચર જે આપણે ઘરે જે બારી બારણા છે, પછી રસોડામાં જે આપણે કિચન હોય છે, ટેબલ હોય છે, ખુરશી હોય છે, એ બધું બનાવવા માટે પણ લીમડાના ઝાડનો ઉપયોગ થાય છે.
ને લીમડો આપણો મિત્ર છે, કારણ કે લીમડો છે એ આપણને ઔષધિમાં ઉપયોગી થાય છે, તેલ બનાવાય છે, ફર્નિચર બનાવાય છે, એની છાયા હોય છે એટલે કે એની છૂંયો હોય છે એ પણ આપણને ઉપયોગી છે, એટલે આપણને જે મદદ થાય છે તો આપણો મિત્ર તે કહેવાય ને, આપણે એને દોસ્ત થવું જોઈએ ને, કારણ કે આપણે જે મિત્ર હોય છે એ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે કે આપણી પાસે જો પેન્સિલ આપણે ભૂલી ગયા હોઈએ તો આપણે એને પેન્સિલ આપીએ છીએ, આપણો મિત્ર હોય તો આપણે એને ચેક રબર આપીએ છીએ, તો આ રીતે આપણે મિત્ર પણ કહેવામાં આવે છે. તો આ રીતે લીમડા વિશે આપણે 5-7 વાક્યો લખ્યા, તો તમે પણ લખી નાખ્યા હશે. તો હવે આપણે નીચેનો પ્રશ્ન જોવાનો છે. તો નીચેનો પ્રશ્ન આપણને આપેલો છે કે જે નીચેની કાવ્ય પૂર્તિઓ પંક્તિઓ પૂર્ણ કરો, બરાબર. તો કાવ્ય પંક્તિ આપણને આપેલી છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો આપણે કાવ્ય પંક્તિ પૂરી કરીએ તો આપણે કાવ્ય આવ્યું હતું કે ઠંડી, બરાબર. તો ઠંડી અંદર આપણે જોઈ ગયા હતા કે મીઠો મીઠો ભોંજ, પછી આપણને ખાલી જગ્યા આપેલી છે, બરાબર, અને ઉફ આ ઉફનું નામ, ત્યાં સુધી આપણે કવિતા લખવાની છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો મીઠો મીઠો ભોંજ, ત્યાં આગળથી કાવ્યની અંદર શરૂઆત કરવાની છે અને પછી આપણે લખવાનું છે ઉફનું નામ, એવું જે આવે ત્યાં સુધી આપણે લખવાની છે. તો અહીંયા આગળ હું જે બોલું છું એટલું તમારે લખવાનું રહેશે કે જે છે એમાં આવશે મીઠો મીઠો ભોંજ લાગતો એ સવારનો તડકો, મીઠો મીઠો ભોંજ લાગતો એ સવારનો તડકો, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું, બરાબર, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ. ત્યાં સુધી તમારે આ આખી કવિતા છે એ નીચે તમારે લખવાની રહેશે કે જે અહીંયા આગળ આપણને ખાલી જગ્યા જે આપેલી છે એની અંદર તમારે મીઠો મીઠો ભોંજ લાગતો એ સવારનો તડકો, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું હૂફનું નામ, બરાબર, ત્યાં સુધી તમારે આ કવિતા લખવાની રહેશે. તો એટલું લખાઈ ગયા પછી જે આપણે વૃક્ષ વિશેનું લખ્યું અને આ કવિતા વિશે લખ્યું, તો હવે આપણે આગળ જોઈએ. તો આગળ આપણને જે પ્રશ્નો આપેલા છે 31 પેજ નંબર ઉપર તે આપણે જોવાના રહેશે. તો હવે અહીંયા આગળ લીમડા અને જે ઓલા વિશે લખાઈ ગયું, બરાબર, કાવ્ય પંક્તિ લખાઈ ગયા પછી હવે આપણે શું કરવાનું છે, સમાનાર્થી શબ્દ લખવાના છે. તો સમાનાર્થી શબ્દ એટલે કે સમાન અર્થવાળા શબ્દો. તો એમાં આવશે સૌ પ્રથમ છે પહેલો શબ્દ છે કે ખુશી. તો ખુશી એટલે શું થાય, આનંદ થાય, બરાબર, શું થાય, આનંદ થાય એટલે કે આનંદ, બરાબર. પછી આવશે બીજું વાક્ય જે જો અહીંયા લખતો જાઉં છું આનંદ થશે. પછી બીજું આવશે સવાર, સવાર એટલે શું થશે, પ્રભાત, બરાબર, પ્રભાત. પછી આવશે ત્રીજું, તો ત્રીજામાં છે ઉત્તર, જવાબ, જવાબ એટલે શું થશે, ઉત્તર, ઉત્તર એટલે જવાબ થાય, બરાબર, ઉત્તર એટલે દિશા પણ થાય અને જવાબ પણ થાય, બરાબર, બે થઈ શકે. પછી આવશે તકલીફ, તકલીફ એટલે કે મુશ્કેલી, મુશ્કેલી થશે. પછી આવશે પાંચમું, પાંચમામાં છે આબરૂ, આબરૂ એટલે શું થશે, શાખ, શાખ એટલે કે આબરૂ. આપણે જોયું હતું ને કે લાખા હોણઝારાની આબરૂ છે એ તે માટીમાં મેળવી દીધી છે અને આબરી ઉપર તે પાણી ફેર્યું છે એવું ડાગ્યાને કહે છે. પછી આવશે છઠ્ઠો સમાનાર્થી, તેમાં આપણને આપેલું છે રાત, રાત એટલે શું થાય, રાત એટલે થાય રાત્રિ અને નિશા, બરાબર, રાત્રિ અને નિશા. તો આ રીતે તમારે લખી નાખવાનું રહેશે, રાત્રિ અને નિશા થશે. પછી આવશે જે વિરુદ્ધાર્થી શબ્દો આપણને લખવાના છે. તો વિરુદ્ધાર્થીમાં જોઈએ તો વિરુદ્ધાર્થીમાં પહેલો શબ્દ આપણને આપેલો છે અંદર, તો એનો વિરુદ્ધાર્થી થશે બહાર. પછી આપેલું છે દૂર બીજો શબ્દ, તો દૂર એટલે નજીક. તો ત્રીજો વિકલ્પ છે, ત્રીજો સમાનાર્થી વિરુદ્ધાર્થી છે કે છીછરું, તો છીછરું તો ઊંડું, બરાબર. પછી આવશે ચોથું, તો ચોથામાં છે ઊંઘ,
ઊંઘતો આવશે ઊંઘવો તો જાગવું. પછી આવશે પાંચમું, પાંચમામાં છે જવું તો જવું એટલે આવવું. પછી આવશે નીચે તો નીચે એટલે ઊંચે, ઊંચે અથવા ઉપર. બરાબર. પછી આવશે કે રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય લખવાના છે. તો રૂઢિપ્રયોગ જે આપણે શીખી ગયા હતા એમાંથી જ આપણને આપેલા છે. તો પહેલો રૂઢિપ્રયોગ છે તો એનો રસ્તો ન દેખાવો, એનો અર્થ થશે કોઈ ઉકેલ ન મળવો. શું થશે? કોઈ ઉકેલ ન મળવો એટલે કે રસ્તો દેખાવો નહીં. પણ એમાં વાક્ય લખવાનું છે કે ગરીબ બાળકોને ખાવાનું મળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. એટલે આપણે જોઈ ગયા હતા ને કે લાખો જે પાઠ આપણે જોઈ ગયા હતા સાચી જ, એ પાઠની અંદર પણ આવતો હતો કે ગરીબ બાળકો હતા એને રસ્તો બતાવતો ન હતો કે કઈ રીતે ખાવાનું મેળવવું. પછી આવશે બીજો. તો બીજામાં છે આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી. બરાબર. જે લાખો હોય છે એની આપણે એ પાઠમાં તે આવે છે કે દુઃખી હૃદયે આંખ વાળી લે છે. પછી આવશે એનું વાક્ય બનશે ગાગિયાએ શેઠ પાસે મૂકીને લાખાએ તરત આંખ વાળી લીધી. લાખા ડાગિયાને શેઠ પાસે મૂકીને લાખાએ તરત આંખ વાળી લીધી. તો આ રીતે વાક્ય બનાવવાનું છે. પછી આવશે ત્રીજું વાક્ય. તો ત્રીજું વાક્ય છે એનો અર્થ આપણે લખીએ તો આંખ ફરી જવી એટલે કે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. એમાં આ વાક્ય બનશે ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ ફરી ગઈ, લાખાની આંખ ફરી ગઈ. તો અહીંયા આગળ આ જે વાક્ય છે એ લખવાનું રહેશે. પછી આવશે ચોથું આંખ બતાવવી એટલે કે ગુસ્સો પ્રગટ કરવો. એટલે કે અહીંયા આગળ અર્થ એનો બને છે ગુસ્સો પ્રગટ કરવો. એનું વાક્ય બનશે નોકરે કામમાં વેટ ફાળે. નોકરે કામમાં વેટ ફાળે એટલે શેઠેથીને આંખ બતાવી. તો આ રીતે જે અર્થ અને વાક્યો આપણે લખી ગયા. હવે આવશે અહીંયા આગળ કે જે નવમો પ્રશ્ન છે કે નીચેના ફકરો સુંદર અક્ષરે લખવાનો છે. તો અહીંયા જે આપણને આપેલો છે ફકરો કે ડાઘિયાએ ડાઘિયાને જોતા લાખાની આંખ ફરી ગઈ, અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું છે. આ નાચી જતો જોઈ આ જે આપણને આપેલો છે ફકરો એ ફકરો તમારે સરસ મજાના અક્ષરે અહીંયા આગળ નીચે જે જગ્યા આપેલી છે એમાં તમારે લખવાનો છે કે જેમાં અલ્પવિરામ પૂર્ણવિરામ બધાજનું ધ્યાન રાખવાનું રહેશે, એમાં ભૂલ પડે નહીં એ રીતે તમારે સુંદર અક્ષરે લખવાનો રહેશે. તો હવે આપણે જોઈએ અહીંયા આગળ કે દસમો પ્રશ્ન કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે એટલે કે કક્કાવાળી જેમ હોય કક્કો જેમ આવે છે એ રીતે ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા આપણને આપેલું છે ઘારી ગરીબ વિદાય કૂતરું અને ડુંગર. તો હવે આપણે ગોઠવતા જઈએ તો પહેલું આવશે કૂતરું. બરાબર છે. શું આવશે? કૂતરું આવશે. બરાબર. પછી બીજું આવશે ગરીબ. પહેલાં કલમનો ક આવે, પછી ખટરાનો ખ આવે, પછી ગણપતિનો ક આવે. આ રીતે આપણે કક્કાના ક્રમમાં ગોઠવવાના રહેશે. ગરીબ, પછી આવે ઘારી જે મીઠાઈનું નામ છે, પછી આવશે ડુંગર. શું આવશે? ડુંગર. પછી આવશે વિદાય. શું આવશે? વિદાય. તો આ રીતે તમારે કક્કાના ક્રમમાં લખી નાખવાના રહેશે. તો આ વિડીયોમાં આપણે પુનરાવર્તન છે એ પૂરું જાહેર કરીએ છીએ અને પુનરાવર્તન અહીં આગળ પૂરું થાય છે. તો હવે આપણે જે પહોંચ્યા છીએ ત્યાં આગળથી આપણે શરૂઆત કરીશું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.